सब्सक्राइब करो आ चैनल ने। अरे चंद्रिका अरे बलवन तू क्या रे आवे? अरे भाई तने लेवा स्टेशन है गयो तू। हां अपने बन्ने क्रॉस થઈ ગયા તારી પાછળ હું અહીં આવ્યો। કેમ એવું તો શું અર્જન્ટ કામ છે મારું? વેલ પ્રતાપ વાત એમ છે કે ભાભી તમે જરા અંદર જશો। એક મિનિટ શું કામ એને અંદર મોકલે છે? મારા કુટુંબીજનોથી કંઈ પણ છુપાવવું પડે એવું કોઈ કામ મેં કર્યું નથી। હલો શું વાત છે એની હાજરીમાં જ કે? પ્રતાપ અમેરિકાથી દેવીબેનનો વિક્રમ આવ્યો છે। વિક્રમ આવ્યો છે? તો તો શું એ તને મળવા આવવાનો છે એનો અર્થ તને સમજાય છે ને? હા અહીંયા આવીને વિક્રમ ઉઘરાણી કરશે એમ જ ને। જો બળવંત તું જાણે છે આ મારો બંગલો દેવીબેન દિવાન પાસે ગીરવે છે એ વાત જગ જાહેર છે, પણ મેં એમની પાસે ભીખ નથી લીધી, વ્યાજે પૈસા લીધા છે આ બંગલો ગીરવી મૂકીને, અને એ પૈસા પાછા ચૂકવી આપવાનું મેં એમને વચન આપ્યું છે। અને છેલ્લા બે વર્ષથી એમને વચન સિવાય બીજું કશું આપ્યું છે તે? બળવંત તારું દિલમાં દાજે છે ને દોસ્ત, એટલે તને કહું છું, બાકી તારી સામે બોલવાની કોઈની હિંમત છે ના? ઘરના ની ના બહારના ની કોઈની નથી, અને એ અધિકાર મેં તને પણ નથી આપ્યો માઇન્ડ યુ। અધિકારની રૂએ નહીં દોસ્ત, મારી ફરજ સમજીને બોલું છું। તને ખબર છે ગામમાં તારી લોકો શું વાત કરે છે? પ્રતાપરાય ગામના પૈસે તાગડધીમ ના કરે છે, મારવાડીની ઊંડી સાઈન કહીને પૈસાઓ પડ્યા શું કામ? તો કે આ ઘરનું રંગરોકાણ કરાવવા માટે। આ ઘરનું રંગરોકાણ કરાવવાની જરૂર શું છે? છે જરૂર છે બળવંત, આ બંગલો રાયજી રાયજી ખાનદાનની જાહો જલાલીનું પ્રતીક છે, એ હંમેશા ઝગમગતો જ રહેવો જોઈએ। ખાનદાન ખાનદાન ખાનદાન, અરે ખાનદાન નો અંચો ઓઢીને ક્યાં સુધી ફર્યા કરીશ? તારા મિથ્યા અભિમાનને કારણે તારા પરિવારને કેટલું સહન કરવું પડે છે ખબર છે? મારા પરિવારની ચિંતા તારે કરવાની જરૂર નથી બળવંત। છે જરૂર છે, 5 લાખની વીસી 2 લાખમાં ઉઠાવી શું કામ? અરે બેંકના વ્યાજ તો ભરાતા નથી, વીસીના હપ્તા ક્યાંથી ભરીશ બળવંત? આવતા મહિને અમદાવાદના કેસનો ચુકાદો આવી જવાનો છે, મારી જમીન છૂટી થશે, પૈસા છૂટા થશે, 3.5 કરોડ રૂપિયા અરે લોકોના મોઢા ઉપર જઈને બંડલો મારીશ। એ ભાઈ તું વેપારી માણસ થઈને કેમ આટલું સમજતો નથી? આ કેસની પાછળ તું કેટલો ખુવાર થયો છે ખબર છે? અરે તું એવું કેમ માની લે છે કે આ કેસનો ચુકાદો તારી તરફેણમાં જ આવશે? તે દોસ્ત હજુ પણ સમય છે, માની જા, સમાધાન કરી લે, એમાં જ તારો ફાયદો છે। એનાફ પત્યું તારું, નબળા દિવસોનો આ જ તકાજો હોય છે, નાના માણસો પણ તમને સલાહ આપવાની હિંમત કરી બેસે છે। આજે તું બેંક મેનેજર બની ગયો, 2 પૈસા કમાતો થયો એટલે મારી સામે મોડું ખોલે છે કેમ? પણ ભૂલી નહીં જા બળવંત, એ બેંકની નોકરી તને મારી સિફારસથી મળી હતી, ઉપકાર છે મારો તારા ઉપર। છે યાદ છે મને કે તારો ઉપકાર છે મારા પર, અને ઉપકારને લીધે જ મને તારી ચિંતા થાય છે। અત્યારે હું જે કંઈ પણ છું એ તારે લીધે છું, એ નથી ભૂલ્યો હું। બસ ઇનફ, મને મારી પ્રશસ્તિ સાંભળવામાં રસ નથી। ઠીક છે, વિક્રમ અહીં આવ્યો છે એટલે સૌથી પહેલા મારી પાસે આવશે, તારા બેંકના સ્ટેટમેન્ટ વિશે પૂછે તો મારે તેને શું જવાબ આપવાનો છે? તું કહી દેજે પૈસા ચૂકવવાની જવાબદારી તારી નથી, પણ 7 લાખ રૂપિયાની બેંક લોનમાંથી લીધી છે એની જવાબદારી તો મારી ખરી કે નહીં? બળવંત યાર પૈસા પરત કરવાનો સમય થઈ ગયો છે, મેનેજમેન્ટ તો મને પૂછશે ને? તો કહી દેજે તારી મેનેજમેન્ટને કે શેઠ પ્રતાપરાય તુલસીદાસ મુદત પૂરી થાય પહેલા લોન ચૂકવી દેશે, તારે ચિંતા કરવાની જરૂર નથી। અરે મારી ચિંતાનું છોડ ભાઈ, તું વિક્રમની ચિંતા કર, હું તને એમ કહું છું કે ક્યાંકથી થોડા ઘણા પૈસાની વ્યવસ્થા કરીને એને ચૂકવી દે ને, નહીં તો આ બંગલો લીલામ કરવાનો વારો આવશે। બળવંત આ બંગલો રાયજી ખાનદાનની આન બાન અને શાન છે, આ બંગલાનું લીલામ થાય પહેલા તો હું ઝેર ગોળીશ। નહીં રાયજી નહીં। સરસ, તું તો ઝેર ગોળીને છૂટો થઈ જઈશ, પણ તારા કુટુંબનું શું વિચાર કર્યો છે? અરે પ્રતાપ વાસ્તવિકતાનો વિચાર કર। ઇનફ, બસ બહુ થયું, આજે મને એક વાત સમજાઈ ગઈ કે મદદ કરો ત્યારે નહીં પણ મદદ માગો ત્યારે સાચા મિત્રની ઓળખ થતી હોય છે। બસ કરજો, હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતો પ્રતાપ,
જ્યારે કોઈ મિત્રને પૈસાની મદદ કરીએ ને ત્યારે પોતાની જાતને એક સવાલ હંમેશા પૂછવો જ પડતો હોય છે કે તમને કોની વધારે જરૂર છે, પૈસાની કે મિત્રની? કારણ કે છેવટે આ બંનેમાંથી એક જણને તો ગુમાવવાનો વારો આવે જ છે. હું તને ગુમાવવા નથી માંગતો દોસ્ત, પણ જતા જતા એક બીજી વાત કહેતો જાઉં છું. માણસને નહીં સમયને ઓળખતા શીખ. એક ક્ષણની કિંમત એક તોલા સોના બરાબર હોય છે, પણ એક તોલું સોનું આપીને તમે એક ક્ષણ નથી કરી દઈ શકતા. હલો નરેન્દ્રભાઈ. હા પ્રતાપરાય બોલો છો? પ્રતાપરાય તુલસીદાસ. જય સ્વામિનારાયણ. થોડા મહિના પહેલાં મેં તમને એક ઓફિસ બતાવી હતી ગીરગામમાં. હા 750 ફૂટ છે, બસ એનો સોદો કરવો છે. ભાવ કઢાવવા માટે ફોન નથી કર્યો નરેન્દ્રભાઈ, આ વખતે વિચાર પાકો છે. નહીં તાબડતોબ ભાવ તમારો કેશ પૈસા મને મળવા જોઈએ. આ એમ જ સમજી લો ડિસ્ટ્રેસ સેલ છે. ઠીક છે, જણાવો. હા રાયજી, હવે આ ઓફિસ પણ? હા આ વખતે મારે વિક્રમ સામે લાચારી નથી બતાવવી. વિક્રમ આમ અચાનક આવશે એની તમે કલ્પના કરી હતી? કલ્પના કરવાનું કામ કવિઓનું, હું વેપારી માણસ છું, સમજ્યા? અરે આમ આકડા ન થાઓ, કેટલું દેવું છે એ બધું તમારે જાણવાની જરૂર નથી, સમજ્યા? તમે ઘર સંભાળો, ધેટ્સ ઓલ. હું ફક્ત તમારી પત્ની નથી, રાયજી ખાનદાનની કુળ વધુ પણ છું, મયંક અને માધવીની માં પણ છું. અરે દિવસ રાત મને પણ ચિંતા થાય છે. ચડતી પડતી માં એકમેકની પડખે ઊભું રહે એ સાચું કુટુંબ. અરે તમે ક્યારે વિચાર કરો છો કે હું આ ઘર કેવી રીતે ચલાવું છું? બસ ઇનફ ચંદ્રિકા, આજે તમે મારી સામે ઊંચે અવાજે વાત કરો છો એટલે તમને પણ મારી શક્તિઓમાં વિશ્વાસ નથી એમ? મને સંજોગો પર વિશ્વાસ નથી રાયજી. સંજોગો તો બદલાતા જ રહે, સ્થિર માણસે રહેવું જોઈએ. બદલાતા સંજોગો સામે ઝૂકી જાય કાયર કહેવાય, અને સંજોગોનો હિંમતથી સામનો કરે એ જ ખરો શૂરવીર કહેવાય. વિક્રમ આવશે તો આપણે શું જવાબ આપશું એને? કેમ હસો છો તમે? મારી જાત પર હતું, મારી જાત પર હસી રહ્યો છું. મને વિચાર આવે છે કે મારા જેવા જમાનાના ખાધેલ માણસને આ વિચાર આજ પહેલા આવ્યો કેમ નહીં? કયો વિચાર? જો ચંદ્રિકા, જીવનમાં કોઈ પરિસ્થિતિ ક્યારે એટલી વિકટ નથી હોતી કે એમાંથી કંઈક સારું ન નીપજે. વિક્રમ અહીંયા આવી રહ્યો છે એમાં પણ એક શુભ સંકેત જ છે. હું સમજી નહીં. તમારી કેપેસિટી જ નથી સમજવાની, છતાં હું સમજાવું. બેસો અહીંયા, સાંભળો મારી વાત. જો વિક્રમનું ભણવાનું પૂરું થઈ ગયું છે, બરાબર છે, હવે દેવીબેનને એના લગ્નની ઉતાવળ છે તો સ્વાભાવિક છે. બે ચાર વાર ફોન આવ્યો ત્યારે મને પણ એ વાતની કરી હતી એમણે વાત. હવે ધારો કે આપણે વિક્રમ સાથે આપણી માધવીનું સગપણ ગોઠવીએ તો વિચાર કેવો લાગે છે? વાત વિચારવા જેવી ખરી. અરે વિચારવા જેવી નહીં, વાત આચરવા જેવી છે. સમજ્યા? જો આ સગપણ બંધાઈ જાય ને તો વિક્રમ આપણો જમાઈ થાય, દેવીબેન આપણા વેવાણ થાય, પછી ઉઘરાણીનો કોઈ સવાલ જ નથી રહેતો. મારે કોઈના પૈસા ડૂબાડવા નથી, પણ આ લગ્ન સંબંધથી ફાયદો એ થશે કે આપણે આપણી સગવડ પ્રમાણે દેવીબેન દીવાનને એમનું દેવું પાછું ચૂકવી શકીશું. પણ વિક્રમની મરજીનું શું? વિક્રમની મરજી? અરે મધ્યમ વર્ગના કુટુંબોમાં છોકરાઓની મરજી પૂછાય, શ્રીમંત ખાનદાનોમાં લગ્નનો નિર્ણય મા બાપે જ લેવાનો હોય. ઉભા થાવ, જો
તમે હમણાં જ ખબર અંતર પૂછવાને બાને જરા વિક્રમને ફોન લગાડો. અત્યારે? હા હા, શુભ કામમાં બહુ રાહ ન જોવાની હોય કરો ફોન. તમે તમે વાત કરો ને. કેમ આમ કરો છો ચંદ્રિકા? ક્યારેક તો તમે તમારો અને મારો મોભો જાળવતા શીખો. તમે મારા ધર્મ પત્ની છો, લગાવો ફોન. હા હા લગાવો. અરે મોર્નિંગ કોકિલા. આવો 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 નર્સ બેન, આવો. પણ કેમ આજે આટલા મોડા આવ્યા? આજે તો તમારે વહેલા આવવું જોઈએ ને. કેમ? અરે તમને ખબર નથી, આજે આજે અમારા જસુબાનો જન્મદિવસ છે. મરી ગયા પછી જન્મદિવસ? અસ્ત બોલો. આ રાજ સાહેબ ને ખબર પડશે ને તો હમણાં તાંડવ કરશે. શું કરે છે રાજ સાહેબ? રાજ સાહેબ ક્યાર નારાજ હોય છે? નર્સ કેમ ના આવી, નર્સ કેમ ના આવી? સાચું કહો, તમે તો મોહિની લગાડી દીધી છે. કોકિલા મારું તો નામ જ મોહિની છે. સાચી વાત છે. આ છે ને રાજ સાહેબ, એમને બોલો બા હજુ હાજરા હજુર દેખાય છે. આટલા વર્ષે પણ? હા, તમને ખબર નથી આ રોયલ ખાનદાનનું ખોડું છે. અહીંયા લાગણીઓનું જતન ખૂબ પ્રેમથી થતું હોય છે. એટલે? અરે એટલે આ અમારા જસુબા ખબર નહીં કોઈ કાળ ચોઘડિયા અહીંયા ઊભા રહી અને માથું ઓળતા હતા, અને એમાં ખબર ને પગ લપસી ગયો ને તો એમના માથાના બે ચાર વાર તમને ખબર છે આ ઝાડીમાં ફસાઈ ગયા. અને આ રાજ સાહેબનું ધ્યાન ગયું ને તો એમણે એ વાળ એક સોનાની ડબ્બીમાં મૂકી અને તિજોરીમાં સાચવી રાખ્યા છે. બોલો માથાના વાળની આટલી કિંમત? અરે માથાના વાળની તમે ક્યાં માંડો છો? આ રાજ સાહેબના દાદાના દાદા એમની તો આટલી લાંબી મૂછો હતી. અરે મૂછો ઉચકવા માટે બે બાજુ બે માણસ રાખવામાં આવતા હતા. મૂછો ઉચકવા માટે માણસો? અરે વાત જવા દો તમે. અને એકવાર દાદા ગયા હતા ઇંગ્લેન્ડ, લંડન ફરવા ગયા તો ત્યાં એક ગોરિયાએ જોયો અને પૂછ્યું દાદાને, એ ઓલ્ડ મેન વોટ ઇઝ ધીસ? તો દાદા કે, ધીસ ઇઝ માય આબરુ એન્ડ ઇજ્જત. પછી? પછી શું? એનો ગોરિયો તો એકદમ ગાંડો થઈ ગયો. પછી દાદાને કે, ગીવ મી વન પીસ ઓફ આબરુ. તો દાદા તો તૈયાર થઈ ગયા, પણ દાદાએ કહી દીધું કે આ આની કિંમત 1000 પાઉન્ડ થશે. ગોરિયાએ પૈસા આપ્યા? આપે જ ને, એ લોકો તો ગાંડા. તરત તૈયાર થઈ ગયો અને દાદાએ કીધું ઠીક છે. તો દાદાએ તો આમ પાઘડી ઉતારી, એમાંથી એક વાળ ખેંચ્યો અને ગોરિયાના હાથમાં પકડાવી દીધો. એટલે ગોરિયો કે, નો નો, ધીસ ઇઝ ચીટિંગ ચીટિંગ ચીટિંગ. દાદા કે, નો ચીટિંગ, હિયર ઇઝ માય શોરૂમ, ધેર ઇઝ માય ગોડાઉન. એટલે બાપુ પણ રંગીન મિજાજ ના હતા નહીં? બાપુનો આપણા સાહેબ પાસે કોઈ ક્લાસ નથી. હા, આપણા રાજ સાહેબ એટલે એકદમ આમ રોમેન્ટિક, એકદમ કલરફુલ, એકદમ આમ શું કહેવાય, ટેકનિકલર. તો હવે કેમ બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયા? આ બા સાહેબ ગયા ને ત્યાર પછી એમના બધા શોખ પૂરા થઈ ગયા. હવે ખાલી એક જ શોખ બાકી રહ્યો છે. કયો? દીચવાનો. અચ્છા કોકિલા, હા, આપણા જસુબાને શેનો શોખ હતો? જસુબાને? જસુબાને તો હેન મજાનો ગુલાબનો શોખ હતો. તમને ખબર છે આ દુનિયામાં ખાલી 3 જ વ્યક્તિ છે કે જેને ગુલાબ બહુ ગમતા હતા. કોણ 3? એક અકબર બાદશાહ, અને બીજા આપણા જવાહરલાલ નેહરુ, અને ત્રીજા અમારા જસુબા. હવે તમે અહીંયા ઉભા રહીને શું મારી વાતો સાંભળો છો? અંદર જાઓ અને સાહેબને પાટા પિંડી બાંધવાનો તો બાંધો, છોડવાનો તો છોડો, ઇન્જેક્શન મારવાનો તો ઇન્જેક્શન મારો, દવા આપો અને જો તેમને અત્યારે ને અત્યારે સાજા કરી નાખો. પણ કેમ આટલી જલ્દી? અરે તમને ખબર નથી આજે લંડનથી એમના સુપુત્ર વિજયકુમાર આવી રહ્યા છે. વિજયકુમાર? હા, એટલે રાજ સાહેબના દીકરા. હા, આ એક્સિડન્ટ થયું ને સાહેબનું, એમને ખબર પડી એટલે તાબડતોબ લંડનથી છેક અહીંયા સાહેબની ખબર કાઢવા માટે આવે છે. બોલો. ઓહ, આઈ સી. હવે તમે અહીંયા ઊભા શું છો? અંદર જાઓ ને પાટા પિંડી છોડો, બાંધવાનો હોય તો બાંધો, ઇન્જેક્શન આપવાનું હોય તો આપો, દવા દેવાની હોય તો દવા દો, પણ જાઓ. કોકિલા, સાહેબનું ડ્રેસિંગ તો મેં ગઈકાલે જ કરી નાખ્યું હતું. ઓહો, તમે તો ખત કરો છો, બહુ ઉતાવળા ભાઈ સાહેબ. ગુમડું પાકે કે ન પાકે પેલા પાટા પિંડી છોડી નાખ્યા, પેલા બરાબર સાજા થયા છે ને? હા હા, ચલો એમને હું ઇન્જેક્શન અને દવા આપી આવું. અચ્છા બતાવો. ખરેખર
નર્સબેન એવા કામે લાગી ગયા છે, એને ખબર નથી અમારા સાહેબની સેવા કરવી એટલે કેટલી અઘરી છે. હા ચાલો, ફોને મારે લેવાનો, દરવાજા મારે જ ખોલવાના. હલો, હા હા બોલો. હા હા, રાજ સાહેબનું જ ઘર છે. હા એમનો, જો ને બહુ ભયંકર એક્સિડન્ટ થઈ ગયો હતો. હા હા હા, ના ના બચી ગયા છે, જીવતા છે. શું અહીંયા કઈ પ્રાર્થના સભા માંડી છે? તમે મંડી પડ્યા છો? કેટલા વાગે પ્રાર્થના સભા છે? અરે એક્સિડન્ટ થાય એટલે માણસ મરી જ જાય એવું છે? ના ના ભાઈ, અરે એ તો જરાક આમ ઘસરકો લાગ્યો છે. ના ના, ગાડી તો નુકસાન થઈ ગયું, એનો વાંધો નહીં. હા ના ના, સાહેબને થોડુંક વાગ્યું હતું પણ હવે સારું છે. હા ના, અરે ભાઈ હોસ્પિટલમાં હતા પણ હવે નર્સ ઘરે આવે છે. હા હા, રોજ સવાર સાંજ નર્સ એમને જોવા માટે આવે છે. હા હા, એમને નર્સ. હા અરે ભાઈ, પેલા મને કહો તમે છો કોણ? અચ્છા, ઓ તમે ડોક્ટર છો? નહીં પણ મહેરબાની કરો, એમને ડોક્ટર નથી ફાવતા. હા એમની દવા કરવામાં કેટલા ડોક્ટર ગાંડા થઈ ગયા છે. હા ના ના, નર્સ બરાબર છે. હા હા ભલે. હા હા, શાંતિ રાખો, શાંતિ રાખો, સાજા થવું છે ને. કરીને કરો છો, જાણે તારે માંથી હવા નીકળી ગયો એવી રીતે. અરે શું શું છે તમને? હા બહુ દુખે છે. કે કરો છો? દુખે ક્યાંથી? આ નર્સે તમને ઇન્જેક્શન માર્યું ક્યાં છે? આ તકિયામાં ઠોઠાયડું છે. ઓ સોરી સોરી, હું આજે એકવાર આપી દઉં. નહીં નહીં, ભગવાન શું કરો છો શું તમે? હા બસ મને એમ લાગે છે કે આવી જ રીતે આ આંખો ખોલો, આંખ બંધ કરીને તમે ગાડી ચલાવતા હતા ને, આ એક્સિડન્ટ તમે એમાં જ કર્યું છે. ના ભાઈ ના, ગાડી તો હું સ્વસ્થતાથી આંખ ખોલીને જ ચલાવતો હતો, પણ રસ્તા પર વળાંક આવ્યો અને રસ્તાની વચ્ચે જ મારા વિજયની મમ્મી અને મારી રાણી જસુ રસ્તાની વચ્ચે ઉભેલી દેખાણી, મેં બ્રેક મારી પણ ગાડી સ્કિડ થઈ ગઈ. રાજ સાહેબ ખોટું ના બોલો, તમે પીધેલા હતા, એમાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠા અને તેથી જ તો આ એક્સિડન્ટ થયો. બસ આ છે ને, ધ્યાન રાખો, 50 વાર મેં તમને કીધું છે કે મહેરબાની કરીને તમે દારૂ પીને ગાડી નહીં ચલાવતા જાઓ. આના પેલા ખબર છે ને, ઓલી તમારી સેક્રેટરી હતી, ફટાકડી એકદમ. જાહે શું કરો છો? ઓલી મેનેજર સાથે પણ તમારે એવું થયું? મોટા જોયાનું હોય તો ખોટી પાર્ટી સામે બધું બોલાઈ નાખાય છે. મહેરબાની કરીને હવે જો દારૂ પીને ગાડી ચલાવી છે ને, તો હું આ ગાડીઓ વેચાવી નાખીશ તમારી. અરે મારી વાત સાંભળ, હું ગાડીમાં બેઠેલો, ગાડીમાં હું એકલો નહોતો, મારી સાથે આ મોહિની પણ હતી. અરે એ તો મોટામાં મોટો ગુનો છે, ગાડી ચલાવતા વખતે આવી રીતે બૈરા સાથે વાત નહીં કરવાની. મારે તો કોઈ છૂટકો છે જ નહીં. હવે જો આ બધું મૂકો પડતું અને જે કામ છે ને એ કામ કરો. આજે જો જસુબાનો જન્મદિવસ છે, હા એટલે પગે લાગો બાને, બા આશીર્વાદ આપો. એક મિનિટ, હું એને પગે લાગુ કે મને પગે લાગે? ખુલ્લી આંખે જાગૃત અવસ્થામાં સપના જોવા એક બીમારી છે. મારું માનો વાસ્તવિકતામાં જીવતા શીખો. ગુજરી ગયેલી પત્ની હજી દેખાય એનો એક જ કારણ છે કે તમે એમને ભૂલવા તૈયાર નથી. અરે તો પછી હું શું કરું? રાજ સાહેબ, ભૂતકાળ ભૂલવા માટે જ હોય છે. મારું માનો તો જૂની વાતો, જૂની યાદોને ભૂલી જાઓ. રાણી સાહેબને ભૂલી જાઓ. અરે જસુબેનને ભૂલી જાઓ. મને ભૂલી જાઉં? એ જસુને હું કેવી રીતે ભૂલી શકું? નહીં, હું જસુને નહીં ભૂલી શકું. જસુ લો,
હવે ફોટો સાથે પાછા એકલા એકલા વાત કરવાનું શરૂ કરશે. એક ને એક દિવસ આમ જ ગાંડા થઈ જવાના છે. મારે હવે નક્કી એમને ગાંડાની હોસ્પિટલમાં એડમિટ કરવા જ પડશે. સ્વર્ગવાસી થઈ ગઈ એટલે મેં તને હાથ જોડ્યા. ગાંડા ઘેલા એટલે પહેલેથી તમે મારી પાછળ ગાંડા છો એટલે મેં તમારું નામ પ્રેમ ગેલા પાડ્યું છે. માને છે ને? મને માને છે ને પ્રેમ ગેલો? અરે માનું છું, તમે તો બાળી ગેલા છો. એ જસુ ખરેખર સાચું કહું, મને તારા વગર નથી ગમતું. સાચું કહું, મને તમારા વગર જરાય નથી ગમતું.